foremost friends, Dr Deep Shah, arthroscopy and joint replacement specialist at Naroda Shalby Hospital. આજે હું મારા ટ્રોમા સિરીઝમાં એક આર્થ્રોસ્કોપિક એટલે કે દૂરબીન વાળા થતા ઓપરેશનની વાત કરવા જઈ રહ્યો છું, જેમાં કન્ડિશન છે એક બેંકાર્ટ લિઝિયન જે શોલ્ડરમાં થાય છે. એટલે ઘણી વખત ઘણા પેશન્ટના શોલ્ડર વારે ઘડીએ ખસી જતા હોય છે એના બોલમાંથી. હવે આવું થવાનું રીઝન શું હોય છે? શોલ્ડર જોઈન્ટમાં એક કેપ્સ્યુલ હોય છે જે શોલ્ડરને ખસતો અટકાવે છે. જ્યારે આ કેપ્સ્યુલ એના નીચેના ભાગમાંથી બોન સાથે અથવા તો બોનની ઉપરથી ખસી જાય ત્યારે આ શોલ્ડર ખૂબ જ અનસ્ટેબલ બની જાય છે અને એ વારે ઘડીએ અંદર બહાર થયા કરે છે, એટલે કે ડિસલોકેશન રીલોકેશનના સ્પેલ્સ આવે છે. આવી કન્ડિશનમાં પેશન્ટ ખૂબ જ હેરાન થાય છે, કેમ કે તેને હાથમાં સ્ટેબિલિટી ફીલ નથી થતી, પ્લસ એને પેઇન થાય છે અને એપ્રિહેન્શન થાય છે કે એનો શોલ્ડર ગમે ત્યારે ખસી જશે એવો એને ડર લાગવા લાગે છે અંદરથી. એટલે આ એક ટાઈપની ઓર્થોપેડિક બીમારી છે જેને કહેવાય છે શોલ્ડર ઇનસ્ટેબિલિટી. હવે આવી બીમારીને ટેકલ કેવી રીતના કરી શકાય? જનરલી બે પદ્ધતિથી થઈ શકે છે. એક આર્થ્રોસ્કોપિક પદ્ધતિ છે, એટલે કે દૂરબીન દ્વારા થતી અત્યંત આધુનિક પદ્ધતિ, અને બીજી પદ્ધતિ જે આપણી રૂટીન પ્રોસિજર છે જે ઓપન સર્જરી છે. આઈડિયલી હું તમને આર્થ્રોસ્કોપિક પદ્ધતિ આમાં રિકમેન્ડ કરું છું, કેમ કે એ ખૂબ જ નાના ચીરાથી અને ખૂબ જ ઓછા સમયમાં થઈ જતી આ સર્જરી છે, જેમાં આપણે એ કેપ્સ્યુલને જે જગ્યાએ જે ફાટી છે ત્યાં એને પાછું બેસાડી દઈએ છે. આવું કરવામાં એ પેશન્ટનો શોલ્ડર સ્ટેબિલિટી અનુભવે છે અને એ પાછો નીકળી શકતો નથી એની જગ્યા પરથી. અને આર્થ્રોસ્કોપિક પદ્ધતિમાં જે એની રિકવરી છે, જે એની આઉટકમ છે, એ ખૂબ જ સારા મળે છે. એટલે આપણે વિધિન અ 15 ડેઝ ઓફ ટાઈમ પેશન્ટને નોર્મલ લાઈફ જીવતા કરી શકીએ છીએ અને એમના રૂટીન કામમાં પાછા વળાવી શકીએ છીએ. એટલે જો આવી આધુનિક પદ્ધતિ જ્યારે આ જમાનામાં પ્રેઝન્ટ હોય તો આપણે એ પદ્ધતિ દ્વારા સર્જરી કરાવી અનિવાર્ય છે. એટલે આના માટે હું તમને સજેશન આપું છું કે કોઈ પણ ઓર્થોપેડિકનો સંપર્ક કરો જો આવી બીમારીથી તમે પીડાતા હો તો.